છેડા વડોદરા શહેરને અડીને આવેલો છે ગોડવા અને અડીને આવેલો વિસ્તાર છે ગ્રામીણ વિસ્તારોના સંખ્યાબંધ યુવકો કતારની વિવિધ ફેક્ટરીઓની અંદર રોજગારી મેળવવા માટે ગયેલા છે પરંતુ ત્રણસો પચાસ થી વધુ યુવકો લોકડાઉનને કારણે ત્યાં ફસાયેલા છે આ જે યુવકો છે તેઓ કંપનીઓની અંદર વિવિધ જે લેબર વર્ક છે તે કરતા હોય છે આપણી સાથે કોયલી ગામના કેટલાક લોકો છે કે અહીં આ ગામના લગભગ યુવકો ફસાયેલા છે અને આસપાસના વિસ્તારના ત્રણસો પચાસ જેટલા લોકો શું કરે છે અને કઈ રીતે છે તે તમામ હકીકતોથી આપણે શું કામ કરવા લોકો જાય છે અને શું કયા કારણથી ત્યાં ફસાયેલા છે એ લોકો અહીંયાથી મેન્ટેનન્સ વર્ક કરવા માટે હેલ્પરમાં રીગરમાં ફિટરમાં એવી રીતે જતા હોય છે અને અહીંયાથી અમારે ત્યાં લગભગ પચાસ ટકા છોકરાઓ આવી રીતે જતા હોય છે કઈ કંપનીમાં ત્યાં ફસાયેલા છે ને ત્યાંથી જે ફોન આવે છે તે તો શું કહેવામાં આવી રહ્યું છે હા ક્યુકોન કંપનીમાં ફસાયેલા છે એ લોકો અને એમનો ફોન આવે છે તો એ લોકો એવું જણાવે છે કે અમને ખાવા પીવાનો પ્રોબ્લેમ છે અને એક એક રૂપમાં આઠથી દસ જન ભેગા રાખે છે એ લોકોને

પગાર પણ એમને નથી આપતા મારે બે છોકરીઓ છે ને હું અમે ચાર જ જણ છે અમે શું ખાઈએ અને એ બહુ જ મુશ્કેલીમાં છે એ બહુ ટેન્સરમાં છે અમે બહુ ટેન્શનમાં છીએ છે તો જેમ બને એ દ્વારા શું કહેવામાં આવ્યું છે શું મદદની માંગ કરવામાં આવી છે કે કલેક્ટરને જાણ કરો અથવા તો અન્ય અધિકારીઓને જાણ કરો જે ફોન પર કહેવામાં આવે છે તે શું કહેવામાં આવી રહ્યું છે એ કહેવા માંગે છે કે અહીંયાથી તો અમને મોકલવા તૈયાર જ છે પણ અહીંની સરકાર કંઈ કરતી નથી અહીંની સરકાર નથી બોલાવતી અમને તો ત્યાં બોલાવવા માગે છે કે મોકલવા માગે તૈયારી પણ અહીં કંઈ જણાતું નહીં

મારો ભાઈ એવું કહેવાય છે તઈથી મોકલવા રાજી નહીં અહીંથી મોકલવા થયા તઈથી મોકલવા રાજી નહીં અહીંથી તો કે છે તો કતારમાં કતારમાં ફસાઈ ગયેલા છે તે રોજી રોટી અહીં મળતી નહીં અમને તો અમે એ જ આધાર છે અમારો સરકારને એટલી વિનંતી છે કે અહીં જલ્દીથી જલ્દી આવી જાય અમારા ભાભીના ત્રણ છોકરો છે મારા ભાભી અમે બીજું કોઈ છે નહીં અમે એકલા જ છે ત્રણ છોકરા નાના નાના છે અને શું માંગ છે આપની તંત્રથી સરકારથી શું થવું જોઈએ શું વ્યવસ્થા થવી જોઈએ તો ઈમાન જલ્દીથી જલ્દી ચાલુ થાય વીમાની સેવા જે છે જે જલ્દીથી જલ્દી ચાલુ થાય અને તમામને વહેલી તકે લાવવા માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર પ્રયત્નો કરે તેવી વિનંતી આ તમામ પરિવારજનો કરી રહ્યા છે આ એક માત્ર ઝાંખી છે કોયલી ગામના આ ચારથી પાંચ પરિવારના લોકો છે પરંતુ કોયલી ગામની આસપાસના જે વિસ્તારના લગભગ ત્રણસો જેટલા યુવકો અહીં ફસાયેલા છે અને આ તમામના પરિવારજનોની આ જ સ્થિતિ છે સરકાર દ્વારા વંદે ભારત મિશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે અને તબક્કાવાર રીતે અલગ અલગ દેશોમાં જે ફસાયેલા લોકો છે તેઓને લાવવામાં આવી રહ્યા છે પરંતુ કતારની અંદર આજે ત્રણસો